કરજણ પેટા ચૂંટણી પહેલા ગામજનો શું વિચારી રહ્યા છે ટી ગમે એટલી હોય પણ અમારે કંઈ કામની નહીં હા એ અમારું કઈ કામકાજ કરી જાય એમની માંગો પૂરી કરી એવો જોઈએ વ્યક્તિ નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ગુજરાતની જે આઠ વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે તેમાંની એક કરજન વિધાનસભાની જે ચૂંટણી છે તેનું પણ આયોજન થવાનું છે અને કરજન વિધાનસભાની ચૂંટણી સમય તે આસપાસના જે ગામો છે તેમની શું પ્રતિક્રિયા છે તેમના શું ડિમાન્ડ છે તેમના કયા મુદ્દાઓ છે કયા મુદ્દાઓને લઈને ગ્રામજનો કરજન વિધાનસભામાં મતદાન કરશે તેને જાણવા માટે અમે આવી ગયા છે કાશીપુરા કાશીપુરા એ ગામ છે જ્યાં ઓગણીસો સત્તાવનમાં એક ફિલ્મ બની હતી મધર ઇન્ડિયા અને જે ફિલ્મના ડાયરેક્ટર હતા મહેબૂબ ખાન તેમની આ સસુરાલ છે આ જે ઘર છે તે હાલ ત્યાં તાળું મારેલું છે અને આ મહેબૂબ ખાનની સસુરાલ છે અને બાજુમાં જ તેમના રિલેટિવ પણ રહે છે ગામના તમામ જે લોકો છે તે કંઈક ના કંઈક રીતે આ ફિલ્મથી જોડાયેલા છે તેમની યાદોથી જોડાયેલા છે અને આ ફિલ્મમાં જો વાત કરવામાં આવે તો એક રાધાનું કેરેક્ટર હોય છે તેના પતિ તેને છોડીને જતા રહે છે ગરીબીના કારણે રાધા તેમના બાળકોને મોટા કરે છે મજૂરી કરે છે અહીં આગળ જે જમીદારી સમયમાં લાલા હતા તેમની પાસે દેવું પણ લે છે ઘણું બધું સહન કરે છે પરંતુ બાળકને મોટા કરે છે ને તેવા સમયમાં તેનો એક બાળક ગામની દીકરીને જ્યારે અપહરણ કરે છે ત્યારે તેમાં તેને ગોળી પણ મારી દે છે આજથી સાહીઠ વર્ષ પહેલાં જે નૈતિકતા હતી એક મા ગામના દીકરીને ન્યાય અપાવવા માટે પોતાના દીકરાને પણ ગોળી મારતી અચકાતી નથી આજના સમયમાં પણ આવી ઘટનાઓ છે મહિલાઓના શોષણ છેડતી અને આપણે એને રાજકીય મુદ્દો જ બની જતો હોય છે તમે આ ગામથી જોડાયેલા છો અત્યારે પરિસ્થિતિ કેવી છે કંઈક ચેન્જીસ છે કે પછી એ ફિલ્મમાં જે હતું તેવું જ કંઈ જોવા મળે છે ના ના અત્યારે તો સો ટકા ચેન્જીસ થઈ ગયું છે જે પહેલાં હતું એ અત્યારે નથી હા પણ એક બીજી વસ્તુ છે કે આ ગામમાં લોકો એકબીજા સાથે જોડાયેલા છે એકબીજાની સાથે પ્રેમભાવ જે પહેલાં તો એ જ છે અત્યારે કોઈ જાતની અમારા ગામમાં કોઈ જાતનું ભેદ કે આ તેવું કશું નથી ગુલામભાઈ તમારી સાથે વાત કરીશું તમારા કોણ થાય મહેબૂબ ખાન જે હતા ડાયરેક્ટર જે આટલી મસ્ત ફિલ્મ બનાવી અને જેને હિન્દુસ્તાન બતાવ્યો કે હિન્દુસ્તાનની માં કેવી હોય છે કોણ થાય તમારા મરપુવા થાય સગા ફૂઆ થાય મારી મારી થાય થાય એમનું નામ એ મારી થાય ફાત્માઈ જે જે ફિલ્મ બનાવી હતી એ ફિલ્મ હિન્દુસ્તાનના તમામ લોકોએ જોઈ હશે એક વખત તો એ ફિલ્મ બધા લોકોએ જોઈ હશે જે ફિલ્મની કહાની હતી તે સમયનું ગામ અને હવેનું ગામ કેટલું બદલાયું પચાસ પચાસ ટકા ચેન્જિજ થઈ ગયું છે બધું ગામ તો બધું બદલાઈ ગયું પહેલે અમારું ગરબી આ નરિયાનું હવે બધા ઘર પાકા બન્યા સાલમાં બન્યું પણ આ આ ગામે ગામે એક હિન્દુસ્તાનની એવી તસવીર બતાવી કે જ્યાં બેરોજગારી હતી ખેતી નિષ્ફળ જાય તો લોકો પાસેથી જમીદારો પાસેથી આપણે નાણાં લેતા હતા એવી બધી વસ્તુઓ જોઈ હતી હવે હવે આ બધા સિનેરીઓ છે કે બદલાયા છે બદલાઈ ગયા હવે નથી એ સિનેરીઓ એ જે વાણિયા હતા કનૈયાલાલને બધા જ પહેલાં હતા એમના જેવા તે બધા અહીંથી જમીન વેચીને ઘેર એમના વડોદરા છે સિટીમાં ચાલીલાઈ ગયા અમારા બાજુમાં જ હતા એ બધા ગયા વાણિયા લોકો હવે 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 કયા મુદ્દાઓ ગામમાં એટલે હવે જ્યારે હવે ઇલેક્શન આવશે તમારે તો વોટિંગ બી કરવું પડશે તો હવે કયા મુદ્દાઓ ચાલે ગામમાં કે કયા મુદ્દે તમે લોકો મતદાન કરો હવે જે અમારે અહીંયા બધા જ ભેગા મળીને કહે એટલે મતદાન થશે સાહેબ બધાનું જ એ પ્રમાણે આખું અમારું ફર્યું છે ને એને બધાને હરી મળીને હંગાટે રહીએ છીએ અને હંગાટે ચાલીએ છીએ અને ગામમાં બી પટેલો હો અમારા સાથે જ છે એ સાથે જ રહીએ સાથે ચલાવીએ છીએ સાહેબ તમારું નામ હું પૂછવાનું ભૂલી ગયો આપણે ઊભા થઈને જ વાત કરી લઈશું તમારું નામ અને આ ગામની વસ્તી પ્રમાણે કઈ પ્રકારનું જ્યારે મતદાન થાય ત્યારે કયા મુદ્દા જોવામાં અત્યારે તો મુદ્દામાં એક તો આગળ રોડ છે પહેલાં પાણીનો મુદ્દો સોલ્વ થઈ ગયો છે રોડના લગભગ એંસી ટકા મુદ્દા સોલ્વ થઈ ગયા છે અત્યારે મુદ્દો છે ગામમાં એક બગીચાનો એક દવાખાનાનો મુદ્દો હતો પણ એ બી કામ ચાલુ છે જેમ જેમ આ કામ પચ છે તેમ તેમ આગળ બીજા રોડ શમશાન છે અમારા કબ્રસ્તાનો છે ત્યાંના રોડોની અમે માગણી કરીશું પછી જેમ જેમ એ બી કામ થશે તો બીજા કોઈ કામ હશે બાકી અત્યારે લાઇટનો પ્રોબ્લેમ નથી અમારે રાત્રે બી લાઇટો છે એ રીતના જેમ જેમ એ કામો થશે એમ એમ બીજા મુદ્દા પછી કરીશું અત્યારે બે એક મુદ્દા છે પેન્ડિંગ તમારે વિધાનસભામાં પેટા ચૂંટણી આવી ગઈ છે તમારા ધારાસભ્ય રાજીનામું આપી દીધું છે આ જે પગલું છે એને તમે કેવી રીતે જુઓ એટલે સારું કર્યું ના કર્યું શું થવું જોઈતું હતું કેવી રીતે કરવું જોઈતું હતું કંઈક દિમાગમાં ચાલે એમ દિમાગમાં તો હવે એ લોકો એવું છે ને કે આપણે હવે એમને કંઈ કહી નથી શકતા અને જો કહેવા જઈએ તો આપણાથી એક વસ્તુ એવી થાય કે ભાઈ તમે આવું કરવું હતું તો પછી એકવાર મીટિંગ કરી લેવી હતી કે ભાઈ દરેક ગામમાંથી એક એક જણને બોલાવો ને આ રીતનું પગલું ભરીએ તો થોડું સારું બી લાગતું કે અમારા કેન્ડિડેટે આ પગલું નહોતું ભરવાનું ને ભર્યું પણ એવું અફસોસ થાય કે તમે જેને મત આપ્યા હતા એ એ વ્યક્તિગત કોઈ નિર્ણય લઈ લે હા તો થાય ને અફસોસ હવે હવે જ્યારે ઇલેક્શન થશે તો તમે જે છે ગામના લોકો શું જુઓ ખાસ કરીને પાર્ટી જુઓ કે કેન્ડિડેટ જુઓ કેન્ડિડેટ જુઓ કેવો કેવો કેન્ડિડેટ હોવો જોઈએ કેન્ડિડેટ એવો જોઈએ કે આપણી વાત સાંભળે આપણે ત્યાં જઈએ તો ઓફિસમાં જઈએ આપણી વાત પહેલી સાંભળે ભલે કામ કરવું ના કરવું એ બીજા નંબરની વાત છે અને એકવાર આપણી રજૂઆત સાંભળે શાંતિથી એ હો કેન્ડિનેટ જોય કરજનમાં બીજા કયા મુદ્દા એટલે મેં જે સુગરના જે ખેડૂતોને પૈસા નહોતા મળ્યા તો આજે તો પૈસા મળવાનું બી ચાલુ થઈ ગયું છે એવા કોઈ ખેડૂતોના મુદ્દા ખરા બીજા ના એવા અહીં કોઈ નથી અમારે એ રીતના કોઈ નથી તમારે અહીંયા બીજા મુદ્દા કયા આ ગામમાં તમારે માનો કે ધારાસભ્ય તમારી સામે ઊભા રહે શું જોઈએ તમને શું જોઈએ કામ જોઈએ બીજું શું હવે પણ એવું નહીં શું કામ જોઈએ તમે આજે માનો કે ધારાસભ્ય ઊભા થઈ ગયા કે બોલો તમારા માટે હું શું કરું તો ગામના લોકોને શું જોઈએ ગામના લોકોને સુવિધા જોઈએ હવે કંઈ તકલીફ ના હોય રોડ જોઈએ રોડ જોઈએ બીજું શું જોઈએ પાણી જોઈએ રોજગારી મળી જોઈએ માણસોને આ રોજગારીનો મુદ્દો પહેલાં પણ હતો ને કોરોના પછી તો બહુ જ થઈ ગયો છે અહીંયા કેવું છે રોજગારીનું અને શું માંગ છે તમારા લોકોની ચાલે છે બધું ધીરે એ તે ચાલે છે રોજી મળે છે કોઈને ઓછી કોઈને વધતી મન ચાલે છે પહેલાં જેવું નહીં પહેલાં જે હા પહેલાં જેવું ચાલતું હતું એવું નહીં જે તે છે આપણું ગુજરાન ચાલી શકે પણ આવું જેવું તેવું જે શબ્દો આપે છે જેવું તેવું ચાલી રહ્યું છે ચાલી રહ્યું છે પરંતુ સારું થઈ જાય તેના માટે કોઈ તમારા તરફથી રજૂઆતો ખરી કે આવું થઈ જાય તો અમારી આ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું કઈ સરકાર ને વિચારવાનું હું કરવા તેના આગળ હું વિચારું મહામારી એ તો સરકારને વિચારવું જોઈએ કે કેવી રીતે આગળ લાવો પબ્લિકને ને ધંધાધારીમાં કેવી રીતે સુધારા લાવવા એ બધા સરકાર કરે આ તમારું ગામ જે હું આ ગામમાં એ સાંભળીને આવ્યો હતો કે અહીંયા આટલી મોટી ફિલ્મ બની હતી આટલું બધું થયું હતું વધુ લોકોને ખબર પડે આ ગામમાં આટલી એક બોલીવૂડ જોડાયેલું છે તો એના માટે કશું થાય એવી કોઈ ભવિષ્યમાં માંગો કરી તમે લોકો કે હવે કરવાના છો ને હવે તો હું હવે તો હું માંગણી કરીશું હવે ફિલ્મ લેવો ટાઈમ વધારે બી થઈ ગયો છે એટલે હવે ગામના લોકો બી ખાલી વાતો જ કરે એના વિશે બહુ વિચારે ના ને પણ હમણાં હમણાં કોઈ એવી ચર્ચાઓ થાય કે ભાઈ આ બધી જે વસ્તુઓ છે એની યાદો હંમેશા માટે રહી જાય અને એના માટે કંઈ થવું જોઈએ હવે હવે ટાઈમ બી નહીં ને કે હવે યાદો રાખવા માટે મોટી ફિલ્મ ફિલ્મ બની એ પછી કોઈ ગામના એવું ના થયું કે આપણે બી આ બોલીવુડ થી જોડાઈએ કે પિક્ચરોથી જોડાઈએ કે આ લાઇનમાં જઈએ કે કોઈ ગયું તું આ લાઇનમાં પછી ના પછી કોઈ નથી ગયું કોઈ નથી ગયું આ ગામમાંથી કોઈ નથી ગયું અને અત્યારે ત્યાં લોકો નોકરી કરતા હતા એ બી અત્યારે ઘેર આ બી ત્યાં નોકરી કરતા હતા ત્યાર પછી બોમ્બે સ્ટુડિયોમાં એ બી ઘેરે આવી ગયા બીજા બે ત્રણ જણા હતા અત્યારે ત્યાં કોઈ નહીં નોકરી કરી ત્યાર પછી એ લોકો સ્ટુડિયોમાં ત્યાર પછી એ લોકો ઘેરે પરત આવી ગયા અત્યારે ત્યાં કોઈ નહીં હા એ લોકોની ઓળખાણ વાતચીત આ બધું છે આપ જોઈ શકો છો કે આ ગામના લોકો છે તેમના સ્થાનિક મુદ્દા જ આ વખતે હશે અને સ્પષ્ટ તો કોઈ ના કહે કેમ જે મતદાન થતું હોય તેના પહેલાં લોકો પોતાનું મન બનાવતા હોય છે કે કયા મુદ્દે તેઓ મતદાન કરશે પરંતુ સ્થાનિક મુદ્દાઓને લઈને મતદાન થશે અને જે ધારાસભ્ય જે પગલું ભર્યું છે જે અચાનક તેઓ રાજીનામું આપ્યું છે તેનાથી મતદારો ક્યાંક ને ક્યાંક થોડા નાખુશ જરૂર છે કેમ કે તેમની સહમતી આમાં ના હોય કેમ મતદાન જ્યારે હોય છે ચૂંટણી હોય છે ત્યારે તમામ લોકોના મતોને એક કરીને એક ધારાસભ્ય બનતા હોય છે પરંતુ ધારાસભ્ય જ્યારે પોતાનો નિર્ણય જાતે લઈ લે ત્યારે ક્યાંક ને ક્યાંક વોટરને થોડી ઘણી નારાજગી જરૂર થાય છે અને આની અસર આગામી ચૂંટણીમાં કેવી રીતે જોવાશે તે આગામી સમય જ નક્કી કરશે